આજે વિશ્વ સાયકલ દિવસે ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડ ગુજરાતને આપે છે અનોખો સંદેશ. કોરોના એ વિશ્વને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. આ મહામારી માન લોકો વ્યક્તિગત રીતે અથવા ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બન્યા હતા. પૂર્ણવિરામ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધ્રાંગધ્રા શહેરની યુવા બ્રિગેડે પણ આવું જ ઉમદા કાર્ય સાયકલિંગ જ્ઞાન માધ્યમથી અનોખા સંદેશ સાથે કરી બતાવ્યું છે. ગત કોરોના વખતે મેન રૂન 2020 માં સન્ડે સાયકલંગ ના નામથી મોર્નિંગ સાયકલિંગની 5 લોકો દ્વારા ગ્રુપ બનાવીને શરૂઆત કરવામાં આવી, જેની સંખ્યા વધતા રવિવારના બદલે રોજ સાયકલિંગ કરવાનું શરૂ કર્યું હતું. સાયકલિંગે આ યુવાનો નાન જીવનમાં એક નવા સૂર્યનો ઉદય કર્યો છે અને આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આ ગ્રુપ નાન તમામ સભ્યોએ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો. મારું નામ ડૉક્ટર ભાવેશ પટેલ છે. હું જનરલ પ્રેક્ટિશનર છું. અહીંયા ધાંગધ્રા ખાતે મારી ક્લિનિક્સ છે. અમે લોકો છેલ્લા 2 વર્ષથી સાયકલિંગ કરી રહ્યા છીએ. કોરોના કાળની અંદર જ્યારે બાળકો અને યુવાનો એ જ્યારે મોબાઈલની અંદર ગેમ્સ રમતા હોય ત્યારે અમારા ગ્રુપની અંદર લગભગ 60-એક જેટલા મેમ્બર્સ એ સવારે 5 વાગે અને જે મીટિંગ પોઈન્ટ છે ત્યાં હાજર થઈ જતા હોય છે. જે મોબાઈલથી શરીરને નુકસાન થતું હોય છે એનું કવરઅપ્સ જે છે એ આની અંદર સાયકલિંગમાં મળે છે. જે મોબાઈલથી લોકો ડિપ્રેસ થતા હોય છે, મોબાઈલને ચીટકીને રહેતા હોય છે, એ જ મોબાઈલ છોડીને આજે અમારા યુવાનો એ ગામડાના રસ્તાઓ ખૂંદતા હોય છે. બીજું કે આ સાયકલિંગ ગ્રુપની અંદર અમારું જે સાયકલિંગ ગ્રુપ ચાલે છે એની અંદર અમે મોટી મોટી જે ઇવેન્ટ્સ થાય છે એની અંદર પણ પાર્ટિસિપેટ કરતા હોઈએ છીએ. કોરોના ટાઈમની અંદર જ્યારે વર્ચ્યુઅલ્સ ઇવેન્ટ હતી એની અંદર પણ 2 ઇવેન્ટ્સની અંદર અમારા ગ્રુપે ભાગ લીધેલો. એક ઇવેન્ટ્સ હતી કે જેની અંદર 100 કિલોમીટર્સ પૂરું કરવાનું હતું, તો એક જ દિવસની અંદર 7 કલાકની અંદર અમારા ગ્રુપના લગભગ 45 જેટલા મેમ્બરોએ એ આ 100 કિલોમીટર્સની આ જે સ્પર્ધા હતી એ પણ પૂર્ણ કરેલી. ત્યારબાદ બીજી એક સ્પર્ધા દાંડી યાત્રા કરીને એક સ્પર્ધા હતી, એની અંદર અમારા ગ્રુપના લગભગ 65 જેટલા મેમ્બરોએ એ પોતે 385 કિલોમીટર એ 10 દિવસની અંદર ઇન્ડિવિજ્યુઅલ રીતે એ આ દાંડી યાત્રા જે સ્પર્ધા હતી એ પણ પૂર્ણ કરેલી હતી. એટલે સાયકલિંગથી બહુ બધા ફાયદા છે. હું તો એક મેસેજ આપવા માગીશ કે બધા જ સાયકલિંગ કરે, કે જે જૂના જમાનાની અંદર જે સાયકલનો ટ્રેન્ડ હતો એ વચ્ચે ભૂલાઈ ગયો હતો, એ ટ્રેન્ડ ફરીથી અમે લોકોએ અમારા બધા ગ્રુપના સહિયારા પુરુષાર્થથી એ આ ટ્રેન્ડ ફરીથી શરૂ થયો છે. અને બધાને મારી નમ્ર વિનંતી છે કે ખાસ બધા એ સાયકલ ચલાવવાની અંદર બધા ખાસ જોડાજો. કડવાણી છે. હું મારી વાત કરું તો કોરોના પહેલાં એકદમ લેઝી અને 10 વાગે ઉઠવાવાળું માણસ છું. જ્યારે મને ખબર પડી કે સાયકલિંગ ગ્રુપ સ્ટાર્ટ થયું છે ત્યારે સવારમાં 5 વાગે ઉઠવાનું હોય, 6 વાગે ઉઠવાનું હોય, ગમે ત્યારે ઉઠવાનું હોય ત્યારે હું ઊઠીને સાયકલિંગમાં જતી, અને સાયકલિંગમાં આવીને ઇવન ઇફ મને એમ લાગતું કે એકદમ એનર્જેટિક ફીલ થતું, અને પછી ગમે ત્યારે કોઈ પણ કેટલા પણ કિલોમીટર કરવાનું હોય એકદમ એનર્જેટિક ફીલ થાય, અને પછી ધીમે ધીમે ઘણા બધા લોકો જોડાવા માંડ્યા સાયકલિંગમાં, અને પછી એકદમ એનર્જેટિક અને હેલ્ધી ફીલ થતું, જે કોરોના સામે લડવામાં એકદમ બેનિફિશ. મારું નામ ઉર્મી દલવાડી છે. આજના જમાનામાં અત્યારે મહામારી ચાલી રહી છે ત્યારે પેટ અને પેટ્રોલ બંને વધી રહ્યા છે, ત્યારે એકમાત્ર એક ઉપાય છે કે સાયકલિંગ. સાયકલિંગ ઇઝ ધી બેસ્ટ એક્સરસાઇઝ, અને એ આ એક્સરસાઇઝ એક એવી એક્સરસાઇઝ છે જે કોરોનાની અંદર આપણા ફેફસા જે નુકસાન કરે છે એની અંદર બહુ ફાયદાકારક છે. સાયકલિંગ કરવાથી બહુ જ શરીરને સારું પડે છે, અને દરરોજ સવારના 5 વાગે ઉઠી અને ડેઇલી 1 કલાક સાયકલિંગ કરવામાં આવે છે આ ગ્રુપમાં, અને આ ગ્રુપની અંદર લેડીઝ અને નાના મોટાથી માંડીને સૌ એજના બાળકો વડીલો બધા જ હાજર રહે છે. સવારના 5 વાગે ઉઠી અને 1 કલાક સુધી સાયકલિંગ કરવામાં આવે છે, જેનાથી બહુ સારી રીતે આખા બોડીને એક્સરસાઇઝ મળી રહે છે અને લંગ્સ આપણા વધારે મજબૂત થાય છે સાયકલિંગથી. થેન્ક યુ.